धोधमार વરસાદથી વલસાડ થયું પાણી પાણી. દાણા બજાર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી પાણી ભરાતા 40 ગામને જોડતો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. દાણા બજારમાં પાણી ભરાતા વેપારીઓની ચિંતા વધી છે. લાખોના ખર્ચે કરેલી પ્રી મોન્સૂનની કામગીરીની દાવાની પોલ ખુલી ગઈ છે. મુખ્ય અંડરપાસ બંધ થતા લોકો પણ અટવાઈ ગયા છે. वलसाड शहर में पड़ेला थोड़ा वरसाद कारण दाणा बजार विस्तार में पानी भराई जवा पम्या है. दाणा बजार विस्तार में पानी भराई जाना कारण वेपारी की चिंता में वाड़ा है. अपनी साथ वेपारी जोड़ाया है. जी रीते मात्र थोड़ा वरसाद में पानी भराई गया है, शू कहो? पानी है गटरो साफ नहीं थती, गटरो में कचरो आ जावा पानी भराव थी जाए. लोकल पानी लोकल घेराई जाए, पानी बाहर निकल गटर में जावा એના કારણે ભરાવાથી પાણી લોકોની દુકાનોમાં બી ઘૂસી જતો છે. પહેલી વાત, નગરપાલિકા ગટરોને એકદમ ચોખ્ખી કરાવે તો કંઈ પાણીનો નિકાલ થઈ જાય, મારું માનવું એવું છે. અને એને કરવું જોઈએ. દર વખતે આ લાપરવાહીના લીધે જ થતો છે ને પાણી. તો બાકી ઉપરનો પાણી આવે તેનો તો નગરપાલિકા કંઈ કરી શકતી નથી, પણ આ ગટર સાફ કરે, ચોખ્ખી કરે તો પાણીનો નિકાલ થઈ જાય, નદીમાં જતો રહી, દરિયામાં જતો રહી. નગરપાલિકા કાગળ પર કાર્યવાહી કરતી છે. દાણા બજારમાં નવી ગટર લાઈન બનાવી છે અને આ પહેલી વરસાદમાં છીપાડમાં પાણી ભરાઈ જાય તો જોવા જેવો છે કે કામગારી શું કરલી છે. આજે તમે જો ગટર ઉભરાઈ ગયા છે, કોઈ કર્મચારી સાફ કરવા માટે ત્યાં નથી. કેટલી વખત આપણે કહેતા છે, પણ એ જે વરસાદ પડતો છે એ વરસાદનો પાણી છીપાડમાં ભરાઈ જાય અને રાતભર દુકાનદારને ટેન્શન હોય કે પાણી દુકાનમાં ઘૂસી જાય તો નગરપાલિકા શું કામ કરતી એ સમજ નથી પડતી અમને. નવી ગટર બની ગઈ તો પાણી ભરાવતું છે, શું ચાલતું છે સમજ નથી પડતી. જ્યારે આ નવી ગટર લાઈન બનાવી કે તમારે બે શાંતિ થઈ જાય, વરસાદનું પાણી છીપાડમાં નહીં ભરાય. પણ આજે રાતના જે વરસાદ થઈ, બે દિવસ પહેલા વરસાદ થઈ, એ પાણી કેમ ભરાઈ જાય એ સમજ નથી પડતી. ગટરની સફાઈ કરેલી છે કે નવી ગટર બનાવી તો પાણી કાં જાય? કેટલી ઊંચી કરવાની દુકાન? રોડથી 2 ફૂટ કરી લાગે, 3 ફૂટ કરી લાગે, 4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય તો દુકાન કેટલી ઊંચી કરવાની? વેપારી ગમે તેટલી ઊંચી કરે પણ પાણીનો નિકાલ જ નહીં હોય તો પાણી તો ભરાઈ જ જવાનો ને. જે પાણી નિકાલ નહીં થાય તો જેટલી ઊંચી કરે તેટલો પાણી તો અંદર આવે જ કરવાનું, લેવલ એનો વધે જ કરવાનું છે. મોગરાવાડી જામ છે, કૈલાસ રોડ જામ છે, લોકો છીપાડમાં આવે કેવી રીતે, ટેમ્પા કેવી રીતે આવવાના? છીપાડમાં પાણી ભરાય એનો નિકાલ થતો નથી, કૈલાસ રોડનો નિકાલ થતો નથી, મોગરાવાડીનો નિકાલ થતો નથી. વેપારીને કેટલી સમસ્યા છે અને મેં પાણીનો ફેર ઉમારો થઈ જાય દર વર્ષે, આ એક સમસ્યા છે, એનો કોઈ નિકાલ થતો નથી. અમે કનુભાઈને બી કીધું, ત્યારે કીધું કે નદી પર પાળ બનશે, રોડ ઊંચો થશે, એ બધું થશે, એ કુદરતી પ્રકોપને રોકવા માટે થશે. પણ જે માનસૂનની જે વરસાદ પડતી છે કન્ટિન્યુની, એના માટે શું કરલો? તે સૌથી મોટું દાણા બજાર અહીંયા આવેલું છે, વલસાડ શહેરનું જે સૌથી મોટું દાણા બજાર આવેલું છે. અને આજુબાજુના જે તાલુકાના જે લોકો છે તે અહીં અનાજની ખરીદી કરવા આવતા હોય છે, તેમ છતાંય જે પાલિકા છે તે આ સમસ્યા ઉપર ધ્યાન નથી આપતું. તેના કારણે જ વેપારીઓએ દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.